નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણી આર્થિક મુશ્કેલીઓ કઈ રીતે દૂર થાય? કેટલા દુઃખની વાત છે કે આપણે આપણો વ્યક્તિગત ખર્ચ જરૂરિયાત અને આવકના પ્રમાણમાં ખૂબ વધારી દીધો છે. જ્યારે તમે પૈસા માટે બીજા સામે હાથ ધરો છો, ત્યારે તમે બીજાની મહેનત છીનવી લેવા ઈચ્છો છો, સાથે સાથે તમારી પ્રતિષ્ઠા, પૌરુષ્ય, સન્માન, પ્રસન્નતા વગેરે બીજાઓને વેચો છો. માગવું તે દરેક દ્રષ્ટિકોણથી હલકું કામ છે. સ્વમાની મનુષ્ય ભૂખ્યો રહેશે, પરંતુ કોઈની આગળ હાથ નહીં ફેલાવે. જે લોકો પૈસા ઉધાર લઈને ઉત્સવ અને અન્ય રીતે ખર્ચ કરે છે, અન્ય રીતે ખર્ચે છે, તેઓ પોતાની સાથે મોટો અત્યાચાર કરે છે. પોતાના ચરિત્રનું નિર્માણ એવી રીતે કરો કે યોગ્ય જરૂરિયાત પૂરી કરવા માટે કદી ધનની ખોટ ન પડે અને વિલાસી જરૂરિયાત માટે ધન ખર્ચવાની જરૂર જ ન જણાય. પૈસાનું કામ ક્ષણિક આનંદ યા મજા કરવાનું નથી, પરંતુ મનુષ્યની શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સ્થિતિને ઊંચે ઉઠાવવાનું છે. ખોટા ખર્ચ કરવો તે એક રોગ છે. ઓછી આવકથી ગભરાશો નહીં, પરંતુ સાવધાની અને વ્યવસ્થાપૂર્વક એનો ઉપયોગ કરો. બજેટ બનાવીને પોતાની જરૂરિયાતને મર્યાદિત કરીને સંયમિત અને વ્યવસ્થિત જીવન જીવવું તે આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો સરળ ઉપાય છે. અખંડ જ્યોતિ, માન્યુઆરી 1950, પેજ નંબર 38-39 પડી. શ્રી રામશર્મા આચાર્ય જે ક્રાંતિકારી રજો વિચાર રજૂ કર્યો છે તે આપને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, આપણા સ્નેહ સંબંધી મિત્રોને શેર કરજો.